पर नदीना प्रवाहमां टेम्पो तणायो। गाम लोकोए टेम्पोमांथी बे लोकोनुं कर्युं रेस्क्यू। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની વાંકી નદીમાં પૂરની સ્થિતિ, લોકો પશુઓ સાથે જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા દેખાયા। કોઝવે પરથી પાણીના દસમસતા પ્રવાહમાં પશુઓ તણાયા। વાંકી નદીમાં તણાતા વાછરડા અને બકરીનું રેસ્ક્યુ કરાયું। દસમસતા પાણીના પ્રવાહમાં પશુપાલકોએ પોતાનો જીવ જોખમમાં મૂકી પશુઓને બચાવ્યા। સમગ્ર ઘટનાના દિલધડક દ્રશ્યો કેમેરામાં કેદ। રાજસ્થાનના પાલીમાં બે યુવકો બાઇક સાથે નદીમાં તણાયા। ખેરવાથી વાઢીરવાસ જવા જીવના જોખમે નદી પાર કરી રહ્યા હતા યુવાનો। પાણીના દસમસતા પ્રભાવમાં તણાતા યુવાનોનું ગામ લોકોએ કર્યું રેસ્ક્યુ। વલસાડમાં કોચરવા અને વંકાચને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા। ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદ થતા 40થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર। લોકો જીવના જોખમે કોઝવે પાર કરતા દેખાયા। વલસાડમાં ભારે વરસાદથી લાવરી નદી બે કાંઠે। ધરમપુરના કેડવણી ગામે લાવરી નદીનો પ્રવાહ વધતા નદી પરનો કોઝવે થયો પાણીમાં ગરકાવ। સ્થાનિકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર। નદી નાળા પાસે ન જવા તંત્રએ આપી સૂચના। વલસાડના ધરમપુરમાં જામ્યો વરસાદી માહોલ। ભારે વરસાદથી નદીઓ બની તોફાની। અતુલ નજીક પાર નદીમાં પૂરની સ્થિતિ। ધરમપુરની તાન અને માન નદી પણ બે કાંઠે। સતત વરસાદથી જનજીવન પ્રભાવિત। વલસાડની કોલક નદીમાં સર્જાઈ પૂર જેવી સ્થિતિ। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ। પાડીના ગોઈમાં અને સુખાલા વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા। કોઝવે ડૂબી જતા બંને તરફના ગામો સંપર્કવિહોણા। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં પૂરની પરિસ્થિતિ। કાવેરી નદીનું જળસ્તર વધતા શહેરમાં પાણી ભરાવા લાગ્યા। નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સલામત સ્થળે જવા તંત્રની અપીલ। શહેરના દેસરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અટવાયા। વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓના જળસ્તરમાં વધારો। કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા બિલીમોરા તંત્ર એલર્ટ। કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર, અંબિકાની જળસપાટી 14 ફૂટ પર પહોંચી। દેસરા દરગાહ અને કુંભારવાડ જવાના રસ્તાઓ પાણીમાં તરબોળ। બેસવા માટે મૂકેલા બાંકડા પાણીમાં જળમગ્ન। 30થી વધુ ઘરોમાં ભરાયા પાણી। અંબિકા નદીના કારણે પણ અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત। રહેણાંક વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અવર જવરમાં હાલાકી। રહીશો વાહનોને ધક્કા મારીને લઈ જવા મજબૂર। વડોદરા શહેરમાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી। વરસાદને પગલે જાહેર માર્ગો પર પાણી ભરાવાનું શરૂ। પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા સહિતના તાલુકામાં વરસાદ। વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું। ડેમના 8 દરવાજા 1.5 મીટર જેટલા ખોલાયા। દમણગંગા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। સલામતીના ભાગરૂપે નદી કિનારે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદથી તમામ નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ। કપરાડાના રાંધા અને કાઉચા ગામ વચ્ચે તુલસી નદી ગાંડીતુર। નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। કોલક નદી પરનું કોઝવે પાણીમાં ગરકાવ થયો। વલસાડના ધરમપુર પંથકમાં ભારે વરસાદ। મોહનના કાંચાળી નજીક પાર નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। કોઝવે પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ। માંડવીનો વ્યાવ્યા ખાડી લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખાડીમાં પાણીની આવક વધી। મુસાફરોને 8 થી 10 કિલોમીટર ફરવા જવાની નોબત આવી। વાપીમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભોગવવી પડી હાલાકી। દુકાનમાંથી પાણી કાઢતા જોવા મળ્યા વેપારીઓ। દુકાનમાં રહેલા સામાનની નુકસાનીની ભીતિ। વલસાડના વાપીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। ટાંકી પડ્યા વિસ્તારમાં રસ્તા પર ભરાયા વરસાદી પાણી। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન. અનેક જગ્યાએ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. વલસાડના વાપીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. રેલવે સ્ટેશન વિસ્તાર અને રેલવે અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી. વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી. વાપીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. રેલવે અંડરપાસ જળમગ્ન થતા વાહન ચાલકોને રાહદારીઓ અટવાયા. વરસાદે ધડવડાટી બોલાવતા અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ. ઔરંગા નદી તોફાની બનતા બ્રિજ બંધ કરાયો. બેરિકેડ મૂકી પુલ પર પોલીસ પહેરો ગોઠવાયો. મુસાફરો 20 થી 25 કિલોમીટર ફરી જવા મજબૂર બન્યા. 40 જેટલા ગામના લોકોની હાલાકી. સાપુતારામાં વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપુર. અંબિકા નદી ઉપરના અનેક કોઝવે પર પાણી ફરી વળ્યા. જિલ્લા પંચાયત હસ્તકના 13 જેટલા ગ્રામ્ય રસ્તાઓ બંધ કરાયા. વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા તંત્રએ જાહેર જનતાને કરી અપીલ. ડાંગમાં મેઘમહેર થતા ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ધોધનો અદભુત નજારો જોઈને પ્રવાસીઓ થયા અભિભૂત.
અમદાવાદ શહેરના નારોલ લાંભા વિસ્તારમાં ખાબકીઓ ધોધમાર વરસાદ, ગાજવીજ અને કાળાડીબાંગ વાદળ વચ્ચે મેઘરાજાનું આગમન. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની કરી હતી આગાહી. અમદાવાદ શહેર અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી. ઓઢો વિસ્તારમાં ધોધમાર વરસાદથી ગોકુલ પાર્ક પાસે પાણી ભરાયા. વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા અને બાયડમાં ધોધમાર વરસાદ. મેઘરજ રોડ, પેલેટ ચોકડી અને ચાર રસ્તા પાસે પાણી ભરાયા. મોડાસાની મખદુમ ચોકડી, માર્કેટયાર્ડ રોડ પાણીમાં ગરકાવ થતા રાહદારીઓને મુશ્કેલી. મુશળધાર વરસાદથી મોડાસાના મેઘરજ રોડ પર ભરાયા પાણી. દ્વારકાપુરી અને મલાસર સોસાયટી નજીક ઢીચણસમા પાણી. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. અરવલ્લીના મોડાસા શહેરના રબારીવાસમાં ભરાયા પાણી. ભોજિયાવાસમાં શ્રમિકોના ઘરમાં પાણી ઘૂસ્યા. ગરીબ લોકોના કાચા મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું. સ્થાનિકોએ કાયમી પાણીના નિકાલની માંગ કરી. બનાસકાંઠાના ભાભર પંથકમાં બે દિવસ બાદ ફરી વરસાદી માહોલ. ભાભર પંથકમાં બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ. ચોમાસુ પાકને અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જામ્યો વરસાદ. થરાદ અને વાવમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ. અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો. બનાસકાંઠા થરાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન. આશાપુરાવાસમાં ઘરોમાં પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોની હાલાકી વધી. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા. ઝારખંડમાં મેઘતાંડવના લીધે ગુમલા ડુંગરીના બાળકો જીવના જોખમે શાળાએ જવા મજબૂર. નદીના ધસમસતા પ્રવાહમાં બાળકો શાળાએ જતા વાલીઓ ચિંતામાં. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં નદી પર પુલ ન બનતા હાલાકી. અંડાધાર વરસાદના પગલે ઝારખંડની ભૈરવી નદીમાં આવ્યું પૂર. ભૈરવી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા રાજરપ્પા મંદિર પણ થયું પાણીમાં ગરકાવ. તંત્રએ નદી કિનારે ન જવા લોકોને આપી સૂચના. ઝારખંડના રામગઢસલુ પાણિયાકરમાં દામોદર નદી બની ગાંડીતુર. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના લીધે પુલ પણ થયો પાણીમાં ગરકાવ. ઝારખંડના રાંચીમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીઆરએફની ટીમે 35 લોકોનું કર્યું રેસ્ક્યુ. કેડસમાં પાણી વચ્ચે એનડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. કેદારનાથમાં ફસાયેલા બાયડના યાત્રિકો સહિત સલામત. બે દિવસ પહેલા 50 ફસાયેલા યાત્રિકોને કરાયા હતા એરલિફ્ટ. બદ્રીનાથ દર્શન કરી યાત્રિકો શ્રીનગર પહોંચ્યા. લેન્ડસ્લાઇડ દરમિયાન એક યાત્રિકને થયું ફ્રેક્ચર. ઘાયલ યાત્રિકને તાત્કાલિક સારવાર અપાઈ. જીવના જોખમે તારણહાર બની આવ્યા આર્મીના જવાનો. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન બાદ આર્મી જવાનોની સરાહનીય કામગીરી. સમિજ ગામમાં ભારતીય સેના અસ્થાયી પુલ બનાવીને કરી રહી છે બચાવ કામગીરી. હિમાચલ પ્રદેશના વાદળ ફાટતા તબાહી. કુલુ મનાલી હાઈવેના કેટલાક ભાગો જળ તાંડવમાં ધોવાયા. તારાજીની તસવીરો સામે આવી. કોલકાતામાં ભારે વરસાદથી એરપોર્ટ પર ભરાયા વરસાદી પાણી. ફ્લાઇટ રનવે પર ભરાયેલા પાણીમાં ઉભેલી જોવા મળી. હાલમાં ભારે વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે તમામ ફ્લાઇટ રદ થઈ. ગુજરાતના 48 ડેમો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર. સરદાર સરોવર ડેમમાં 57% થી વધુ જળસંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 65.58% જળસંગ્રહ.